गांधीनगरना रूपाल खाते शुक्रवारे परंपरागत पल्ली योजाई गई। पल्ली में मोटी संख्या में श्रद्धाळुओ उमटिया हता। श्रद्धाळुओए मां वरदायिनीना दर्शननो लाहो लेवा साथे पल्ली में घीनो अभिषेक कर्यो हतो। આ દ્રશ્યો છે ગાંધીનગરના રૂપાલના, જ્યાં પરંપરાગત પલ્લીમાં ફરી એકવાર ઘીની રેલમછેલ જોવા મળી। આ પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખીચડાના વૃક્ષમાંથી પલ્લી તૈયાર કરવામાં આવી અને ભાવિ ભક્તોએ પલ્લી પર ઘીનો અભિષેક કર્યો। એક મોટા ટ્રકમાં ત્યાં મૂકવામાં આવેલા શ્રેણીબદ્ધ પીપડાઓમાં પછી તેમાંથી એક પછી એક ડોલ શુદ્ધ ઘી ભરીને પલ્લી પર અભિષેક કરતા દ્રશ્યો જોવા મળ્યા। મહત્વપૂર્ણ છે કે પ્રતિવર્ષ નવમા નોરતી રૂપાલમાં પલ્લીનું આયોજન થતું હોય છે। આ સાથે જોડાયેલી દંતકથા અનુસાર પાંડવ કાળમાં જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના વૃક્ષની નીચે માતાજીની દેરી હતી। ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા હતા અને ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દીવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી। આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી એકવાર અહીં આવ્યા હતા, જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી। આ સમયથી એટલે કે 5000 વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિવર્ષ નવરાત્રી પર્વના નવમા નોરતે યોજાય છે। પ્રતિવર્ષ પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે। આ ઘી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે સ્થળ પર ઘીની નદીઓ વહે છે। આ વર્ષે પલ્લીમાં માત્ર ગ્રામ લોકો જ ભાગ લેવાના હતા, તેના કારણે ઘીની રેલમ છેલતો જોવા મળી હતી અને ભાવિ ભક્તોએ માં વરદાયિનીના આશીર્વાદ મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।